ભૂતકાળમાં બન્યા છે, હવે તો નથી, હવે તો ખૂબ સારું છે. રુઝાનબેન, તમે આંગળી ઊંચી કરતા હતા, એ કરો વાંધો નહીં, પણ સાથે સાથે મારે એક પ્રશ્ન એ પણ છે કે લાંચ નો પ્રવાહ છે ને, એ ખરેખર જાગૃતતા આવતા ઓછો થવો જોઈએ, એની બદલે વધી રહ્યો છે. લાંચ ત્રણ પ્રકારની અત્યારે છે, એક તો મજબૂરી, એક ખોટા કામ કરાવવા માટે, અને ત્રીજું કે એનાથી વધુ લાભો બીજાને ન મળી જાય અને મારા બિઝનેસો ચાલ્યા કરે. આ ત્રણ રીતે લાંચ નો થાય છે. પેલા જે સાહેબે કીધું, પેલા મસ્ત સરસ બોલ્યા, નાખી દીધું લોકો પર, કે પછી તમે કીધું એટલે પછી આમ ટ્વિસ્ટ મારી કે ના ના, આવું બી લોકો બિચારે, એ લોકોનો બી ફોલ્ટ હોય છે, નાનો બી ફોલ્ટ નથી હોતો, ઓલ ધ સ્ટફ. એટલે મારે કેવું છે સાહેબ કે 70%, આઈ યુઝ ધ વર્ડ 70, હું હંમેશા પર્સન્ટેજમાં કામ કરું, કારણ કે યુ નો લેટ અસ વર્ક ઓન મેજોરિટી, રાઈટ? તો 70%, કારણ કે હું કામ કરી રહી છું અને ત્યાં લોકો જાણે કે આ એક્ઝામ્પલ, આ ભાઈનો જ એક્ઝામ્પલ લે, બીજો છોડી દઈએ, આ ભાઈનો જ એક્ઝામ્પલ કે એમનું એક બારિયા હતું ને કંઈક પટેલ એવું કંઈક હતું, એટલે એમને નામ ચેન્જમાં જે બી, કારણ કે એ જમાની ને અત્યારે આપણા તમારા બધા ઘણા બધા આઈએએસ આઈપીએસ ઓફિસરો નેતાઓના બી બર્થડેમાં કેટલા લોજા છે આપણને ખબર છે કે એક જ તારીખો અપાવી નાખી દે છે, તો બહુ કોમન છે, બરોબર છે? એટલે આ રીતે કંઈક રીઝનના લીધે એનું નામ એ હશે, એટલે એને ખાલી એના નામ માટે ગયો, એવું કંઈક એને કંઈક કરોડો રૂપિયાનો ફાયદો નહોતો થઈ જવાનો, યા કંઈ એ મિલિયન નહોતો થવાનો, યા કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ સાઇન નહોતો કરાવવાનો કે આને કરપ્શન હતું. એટલે લેટ ઇઝ નોટ બધાને એક જ હાસા, આપણે શું કે પેલી સોટીથી ના હાકીએ કે ભાઈ આ લોકો બધા આવું જ કરે છે એટલે કરપ્શન વધી રહ્યું છે. બીજી વાત, હવે મને હજી યાદ છે અમે નાના હતા ત્યારે ધીરુભાઈ અંબાણીની સ્ટોરી સાંભળતા હતા કે હી યુઝ ટુ સે કે કરપ્શન ઇઝ સ્પીડ મની. એમ કેવા માંગે છે, એટલે જે તમે પછી બધા શીખ્યા, આપણા બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટો શીખ્યા કે ભાઈ અમે કરપ્શન નથી કરતા, અમે તમારું કામ ફાસ્ટ કરવા પૈસા આપીએ છીએ. એટલે પછી નેતાઓ કે જે બી આ બધા જે પાવર એમાં બેઠા હોય પાવર કોરિડોરમાં, એ લોકો શીખી ગયા કે ભાઈ આપણે કઈ બી હોય, કારણ કે સાહેબ તમે જે સેલરીની વાત કરી ને, પાછી એ બી કહી દઉં સાહેબ અત્યારે તો 7th પે કમિશન ચાલે છે, ઠોકમાં મળે છે, ઠોકમાં કહી દઉં સાહેબ તમે, હું વિચારી ના શકીએ ને એના કરતા વધારે ઠોકમાં મળે છે. પણ અનફોર્ચ્યુનેટલી જે લાલચ વધી ગઈ છે, હવે લાલચ કેમ વધી છે, કારણ કે નાઉ ધે નો કે આર્મ ટ્વિસ્ટિંગ થી અમને પૈસા મળી જાય છે, સામેવાળાનો અવાજ ઉઠાવતા લોકો ડરે છે. ડરે એટલા માટે છે કારણ કે તમે આ એક સિમ્પલ માણસ જો, દાદાગીરી થી વાત કરતો, તમે આ દાદાગીરી પાસે કેવી રીતે આવ્યો, કેવી રીતે આવ્યો સાહેબ? એને આખી જે ચેન કીધી ને, આપણે ભલે કહીએ કે કદાચ ફટ્ટા મારતો હશે, પણ ના સાહેબ, એ ચેન ત્યાં એક્ઝિસ્ટ કરે છે ને, એ ચેન ના છત્રછાયામાં રહી અને આ દાદાગીરી કરતો હતો. એટલે સાહેબ મને શરમ આવે છે કે આપણે ગુજરાત, ગાંધીનું ગુજરાત કરીએ, આપણે બધી આપણે આપણા આપણા દેશની વાત કરીએ, આપણે નથી કરપ્ટ વાત કરીએ, અનફોર્ચ્યુનેટલી નાનો બિચારો દીકરાને આટલી અને આટલો ફેસ કરવો. પણ સારું, એક મિનિટ, આ જાગૃતતા, આઈ શુડ કોંગ્રેચ્યુલેટ ધેટ બોય કે આ જાગૃતતા છે, એના લીધે ભાંડો ફૂટ્યો, ના તો બિચારાનો કોઈ માનતે બી નહીં. માનતો નહીં, અને મને જે ચિંતા થઈ એ છે કે સાહેબ